નવથી બાર માટે 23 નવેમ્બરથી સ્કૂલો ખુલવાની છે, એટલે કે સરકારે સ્કૂલો ખુલવા અંગેનો પ્લાન તો બનાવી દીધો છે. ત્યારે સુરતના વાલીઓ આ અંગે શું કહે છે તે સાંભળો. શિક્ષણ વિભાગ તરફથી ગુજરાતની અંદર તમામ જિલ્લાના જે જિલ્લા શિક્ષણ અધિકારીઓ છે તેમને સૂચના આપવામાં આવી છે કે ધોરણ 9-12 સુધીના જે ક્લાસો છે તે નવેમ્બર એન્ડ સુધી શરૂ કરવા માટેની જે સૂચના કરી છે તેને લઈને સુરતના વાલીઓ શું કહી રહ્યા છે તે તેમની સાથે સીધી વાત કરીશું. કારણ કે અગાઉ ફીનો મુદ્દો હતો અને જ્યારે બાળકોને સ્કૂલમાં મૂકવાની વાત આવે છે ત્યારે વાલીઓ શું કહી રહ્યા છે, શું કહેશો? સ્કૂલ હવે શરૂ ધીમે થવી જોઈએ અને પ્રાથમિક સ્કૂલ છે તે હજુ શરૂ નહીં થાય. નહીં, હવે ચોક્કસ આ બાબતે સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ અને શરૂ કરતા પહેલા સંચાલકોને જેમ વિશ્વાસમાં લે છે એમ વાલીઓને વિશ્વાસમાં લેવા જોઈએ અને પ્રોપર ગાઈડલાઈન વાલીઓ વચ્ચે મૂકવી જોઈએ. અને એની બાદ પણ શાળા શરૂ થયા બાદ પણ વાલીઓને એ છૂટ આપવી જોઈએ કે એઓ ક્લાસની અંદર જોવા માંગે છે, શાળાની પરિસ્થિતિ જોવા માંગે છે, તો એમને છૂટ મળવી જોઈએ. ના કે એમની ઉપર કોઈ એવું ગંભીરતાથી એવું દબાણ કરવામાં આવે કે તમે અહીંયા ના જઈ શકો. આપ શું કહેશો, ધોરણ 9-12 સુધીની હવે સ્કૂલ શરૂ થવી જોઈએ કારણ કે બાળકોએ પણ હવે ઘરે જે કંટાળ્યા છે? એમાં એવું છે કે જે રીતનું અત્યારે નેચર થઈ ગયું છે, લોકડાઉન આજે 3 મહિનાના 22 તારીખથી જે લોકડાઉન થઈ ગયું છે અને બંધ થઈ ગયું છે, એટલે વિદ્યાર્થીઓ એકદમ ભૂલી જ ગયા છે અત્યારે સ્કૂલનું નામ, કે એને ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ જે છે તે બાબતે અત્યારે હજી એટલી જાગૃતતા નથી. આપ શું કહેશો, એક બાજુ ફીનો મુદ્દો જે સામે આવ્યો તો હવે સ્કૂલ શરૂ થશે તો સ્કૂલોની મનમાની કઈ રીતની સામે આવી શકે છે? સરકારે હજુ સ્પષ્ટતાથી કીધું નથી કે સ્કૂલો ચાલુ થશે કે નહીં, અને આવનારા દિવસોમાં જો સ્કૂલો ચાલુ નહીં થાય તો સરકારે એ પણ સ્પષ્ટ કરવું પડશે કે સ્કૂલ ચાલુ નથી થઈ તો પછી ફી બાબતે પણ એને સ્પષ્ટતા આપવી જોઈએ સરકારે કે ફી લેવામાં આવશે કે નહીં. અને જે 25% ફી માફ કરી છે એના બદલામાં એમણે હવે તો 75% ફી માફ કરવી પડશે. આપ શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છે આ નિર્ણયની અંદર? નહીં, સરકારના આ નિર્ણય સાથે તો અમે સહમત છીએ છે જ નહીં. દિવાળી પછી સ્કૂલો ચાલુ કરવામાં સૌથી પહેલાં એમને વાલીઓની પરમિશન લેવી પડે અને છોકરાઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમે વાલીઓ તો અમે સંતુષ્ટ છે જ નહીં અને સરકારના નિર્ણયથી અમે જરાય સહેમત નથી. બીજા કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરીશું કારણ કે કેટલાક વાલીઓ છે એ છે કે વાલીઓને વિશ્વાસમાં લેવા જોઈએ. આપનું શું માનવું છે કારણ કે જે બાળકો છે હવે ઘરે બેઠા બેઠા બોર થઈ રહ્યા છે, ધોરણ 9-12 સુધીને તો શરૂ કરવા માટેની જે સૂચના મળી રહી છે? ધોરણ 9-12નું ચાલુ કરે કે પછી પ્રાથમિક શિક્ષણ હોય, શિક્ષણની અંદર આપણે એમ જોઈએ તો જૂન માસથી જે સત્ર ચાલુ થઈ જવું જોઈએ તે પણ થયું નથી અને આપણે એક સત્ર પતી ગયું હોય અને હવે જે બીજું સત્ર ચાલુ થઈ ગયું હોય પણ આપણું એક બાળકનું એક વર્ષનું જે ભવિષ્ય છે એની અંદર અડધું વર્ષનું ભવિષ્ય તો ઓલરેડી બગડી ગયું છે, તો આપણે જલ્દી ચાલુ થઈ જાય એવી અપીલ કરીએ કે સરકાર સાથે અને પ્રોપર ગાઈડલાઇન સાથે કે જેથી બાળક છે અને એને COVID-19ની કોઈ આડઅસર ના થાય અને વ્યવસ્થિત રીતે સ્કૂલની અંદર સંચાલન કરી શકે તેવું હોવું જોઈએ. જે રીતે વાલીઓ કહી રહ્યા છે કે સ્કૂલ જે છે તે શરૂ થાય તેની સાથે સંમત છે પણ સરકાર તરફથી સ્પષ્ટ ગાઈડલાઈન જાહેર કરવી જોઈએ કારણ કે સ્કૂલોની મનમાની અવારનવાર સામે આવતી હોય છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો આગામી સમયમાં 23મી તારીખથી ધોરણ 9-12નું જે શૈક્ષણિક કાર્ય છે તે શરૂ કરવામાં આવશે. આ અંગેની પત્રકાર પરિષદમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું સ્પષ્ટપણે કહેવું છે. આ સાથે અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળના મંત્રી એવા પ્રિયવર્ધન થોરાત પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પ્રિયવર્ધનભાઈ, હવે આજે સરકારે નિર્ણય કર્યો છે, સૌથી પહેલું એ જાણવા માંગીશ કે આ બાબતને લઈને આપનું શું અવલોકન છે? શું આ નિર્ણય એ શાળાના હિતમાં, એ વિદ્યાર્થીના હિતમાં લેવાયો છે કે કેમ? આવકાર્ય છે, ઘરે બેઠા ઓનલાઈન બાળકોને યોગ્ય રીતે શિક્ષણ મળતું ન હતું, પરંતુ આ પરિસ્થિતિમાં શાળા શરૂ કરવી એ પણ જોખમી છે. કઈ રીતે એમની જાળવણી કરવી કે બાળક કે અમારા શિક્ષકો આ રોગથી એમ કે એને એને તકલીફ ન પડે એના માટે કેવા કેવા પગલા લેવા જોઈએ એના માટે સ્પષ્ટ ગાઈડલાઈન હજુ હોય ને, એટલે અમે પણ દ્વિધામાં છીએ કે શું કરવું. કારણ કે પાયામાં અમારો ધર્મ બાળકના શિક્ષણની સાથે સાથે એમના સર્વાંગી વિકાસ માટે અમે કાર્ય કરતા હોય તે બાળકના આરોગ્યની પણ અમને ચિંતા હોય, સાથોસાથ અમારા શિક્ષકની આરોગ્યની ચિંતા હોય. આ સંજોગથી આ શરૂ કરવું, શાળા શરૂ કરવી એ આવકાર્ય હોવા છતાં કેમ થશે કેવું મુશ્કેલ છે. શરૂ થયા પછી પ્રથમ અઠવાડિયામાં આના આની જે કાંઈ ગતિવિધિ કે જે કાંઈ પરિસ્થિતિ નિર્માણ થાય અને સપકરણો જે કાંઈ ઊભા થાય પછી જ આપણે કહી શકીએ કે આ નિર્ણય વ્યાજબી કે ગેરવ્યાજબી.
પ્રથમ અઠવાડિયે તો આપણે ચલાવીએ જોઈએ શું થાય છે. પણ પ્રિયવર્ધન ભાઈ, લગભગ 9 મહિનાથી પણ વધારે સમયથી આ પેન્ડેમિક સિચ્યુએશનની અંદર અત્યારે વિદ્યાર્થીઓ પણ ઘરે બેઠા બેઠા અભ્યાસ કરી રહ્યા છે, અને એક રીતે શાળા હોય કે પછી સરકાર હોય, તેમની પર પણ એક જવાબદારી છે કે તેઓ તમામ જે સત્ર છે 1 અને 2 બંનેનું શૈક્ષણિક કાર્ય સમયની મર્યાદામાં રહીને પૂરું કરે. બીજી તરફ આ પણ એક મોટો પડકાર રહ્યો છે કે આ સંક્રમણથી વિદ્યાર્થીને કેવી રીતે બચાવી શકે. મુખ્ય પ્રશ્ન તો એવો ખરો કે એમનો અભ્યાસ પૂરો કરવો કરાવો, એના માટે અભ્યાસક્રમ ટૂંકાવો પડશે, અને ટૂંકાવ્યો છે એ પૂરતો નથી. હજી વધુ ટૂંકાવી અને બાળકને જો પરીક્ષા આપવા શાળાએ આવવું પડશે, એવી રીતે અભ્યાસ માટે શાળાએ બાળકને આવવું જરૂરી ખરું. આજના સંજોગોએ જયારે એના માટે કોઈ ચોક્કસ દવાની શોધ નથી થઈ ત્યારે એક જ દિવસમાં લાખો 9 થી 12 એટલે મારા ગણિત મુજબ 9, 10 માં 22 લાખ જેટલા વિદ્યાર્થી છે. 16 થી 17 લાખ વિદ્યાર્થી થાય 11, 12 ના 40 લાખ વિદ્યાર્થી. સંજોગો એવા ઉભા થાય એક જ દિવસમાં 40 લાખ લોકો બાળકોને ચેપ લાગી શકે, અને એના પરિવારને લાગે તો સમગ્ર ગુજરાત આ આ કોવિડના ભરડામાં આવી જાય. સંજોગોએ કેવી તકેદારી રાખવી, કેવી શાળાઓ જેમની પાસે પૂરતો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. દાખલા તરીકે હું જ્યાં જોડાયેલો છું એ શાળા 3 એકરમાં પથરાયેલી છે, એનો બાગ બગીચા ઘણી બધી ખુલ્લી જગ્યા છે. પણ ગીચતા અને શહેરી વિસ્તારમાં આવેલી શાળાઓ અભ્યાસ સારો કરાવે એની પાસે પૂરતી જગ્યા નથી. એક જ સીડીમાં ચડવા ઉતરવાનું હોય ત્યાં વધુમાં વધુ આ સંભાવનાઓ રહેલી છે. એમની પાસે વિશાળ મેદાનો અને યોગ્ય રીતે અમે પણ એક રીતે કંટાળેલા હતા કે બાળક અમારી શાળાએ આવે ને અમારું શાળાનું મેદાન કિલકિલાટ કરે એવું 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 હવે બનવા જઈ રહ્યું, ત્યારે બાળકોના હિતમાં અમારાથી સંભવિત તમામ પ્રયાસો એના હિતમાં કરીને શાળા શરૂ થાય એવો અમારો પ્રયાસ. બિલકુલ સાચી વાત છે, અને આ બધી બાબતોનું ધ્યાન પણ હવે સરકારે રાખવું જોઈશે. આપના મતે આ જે નિર્ણય છે તે આવકાર્ય છે. આભાર પ્રિયવર્ધનભાઈ અમારી સાથે વાતચીત કરી તે બદલ. તો જે સત્ર આગળનું જે સત્ર છે અને તેની પણ ભરપાઈ જે બીજા સત્રમાં કરવામાં આવશે તે પ્રકારનું કહેવું છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું. જે માર્ગદર્શિકા છે તે 2 શિફ્ટમાં બાળકોને ભણાવવામાં આવશે, અને વધારે SOPના આધારે આગામી જે ગાઈડલાઈન છે તે પણ જાહેર કરવામાં આવશે.